गुड मॉर्निंग છેલ્લા આપણે ટી નેટવર્ક અને પાઈ નેટવર્ક વિશે જોયું હતું. હવે આ વિડીયોમાં આપણે પાઈ નેટવર્કનું ટી નેટવર્કની અંદર કન્વર્ટ રૂપાંતર દેખશું. બરાબર, તો આપણી પાસે અહીંયા બે સર્કિટ છે, જેને આપણે શરૂઆતમાં જોયું તો આ પાઈ નેટવર્ક દર્શાવે છે, જ્યારે આ ટી નેટવર્ક દર્શાવે છે. અહીંયા આપણે સમીકરણ એવા મેળવવાના છે કે જેમાં ઝેડ એ, ઝેડ બી અને ઝેડ સી છે, એને આપણે ઝેડ વન, ઝેડ ટુ અને ઝેડ થ્રીની અંદર કન્વર્ટ કરવાના છે. મતલબ કે પાઈને આપણે ટી નેટવર્કની અંદર કન્વર્ટ કરવાના છે. ઓકે, તો આથી આપણે આ પ્રશ્નને પાઈ ટુ ટી નેટવર્ક કહીએ છીએ. તો અહીંયાના સમીકરણ આપણે ઝેડ વન, ઝેડ ટુ અને ઝેડ થ્રી શોધવાના છે, જે ઝેડ એ, ઝેડ બી અને ઝેડ થ્રીના સ્વરૂપમાં હશે એ આપણે દેખવાનું છે. ઓકે, તો આ રીતે આપણે ટી અને પાઈ નેટવર્ક બે જોયેલા છે. તો એ ટી નેટવર્કના જે સમીકરણો તમે મેળવ્યા હતા લાસ્ટમાં, જે ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ, શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ જે દર્શાવેલા હતા, એ જ સમીકરણો બંને સમય કિંમતો માટે ટી અને પાય માટે આપણે એનો ઉપયોગ કરીને કમ્બાઈન કરવાના રહેશે. ઓકે, તો એ સમીકરણ સૌપ્રથમ ધારો કે ટી નેટવર્ક માટે જોઈએ તો આપણે જે ઝેડ વન ઓસીની કિંમત મેળવતા હતા, ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ મેળવતા હતા, તેમાં ટુ ટુ ટર્મિનલ ખુલ્લું રાખતા હતા. આથી આપણે જાણતા હતા કે ઝેડ વન અને ઝેડ થ્રી શ્રેણીમાં આવતા હતા. તો એ બધા સમીકરણો આપણે દર્શાવીએ એ જ પ્રમાણે ઝેડ ટુ એસી અને ઝેડ વન એસી એવા ટી અને પાઈ બંને માટે આપણે દર્શાવીશું. ઓકે, તો સૌ પ્રથમ આપણે ટી નેટવર્ક માટે લઈએ તો ફોર ટી નેટવર્ક ઝેડ વન ઓસી ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ, તો એની અંદર થશે શું કે ઝેડ ટુમાંથી પ્રવાહનું વહન થશે નહીં અને ઝેડ વન અને ઝેડ થ્રી શ્રેણીમાં આવી જશે. તો ઝેડ વન ઓછી શું બની જશે? ઝેડ વન પ્લસ ઝેડ થ્રી. ઓકે, એ જ પ્રમાણે ઝેડ ટુ ઓછી કરશું તો ઝેડ વનમાંથી પ્રવાહ નહીં વહે તો વધશે શું? ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી. ઓકે, અગાઉ આપણે જે સમીકરણ જોયા છે એ જ છે. અને ઝેડ વન એસસી એટલે કે શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સની વાત કરીશ. તો ઝેડ વન એસસી આપણે દર્શાવીશું, ઝેડ વન ટુ અને થ્રી એ સમાંતર હશે અને બંને ઝેડ વન સાથે શ્રેણીમાં હશે, એટલે આપણે આ રીતે દર્શાવીએ છીએ ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી અપોન ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી. કહેલાવવામાં કઈ રીતે છે? જ્યારે શોર્ટ સર્કિટ કરીએ છીએ આપણે બીજા ટર્મિનલને, ત્યારે ઝેડ ટુ ઝેડ થ્રી સમાંતર જોડાણ હશે, આથી આપણે એને આ રીતે દર્શાવી દીધા. અને એ સમાંતર જોડાણ એ ઝેડ વન સાથે શ્રેણી જોડાણ હોય છે, આથી આપણે એને સરવાળો દર્શાવ્યો છે. ઓકે, આ જ રીતે આપણે પાઈ નેટવર્ક માટે લઈએ તો ફોર પાઈ નેટવર્ક ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સની વાત કરીએ તો એ બનશે આપણું ઝેડ એ, ઝેડ બી પ્લસ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી ઓપન સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સની વાત કરીએ તો ઝેડ સી, ઝેડ એ પ્લસ ઝેડ બી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી અને શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સની વાત કરીએ તો ઝેડ એ, ઝેડ બી, ઝેડ એ પ્લસ ઝેડ બી. ઓકે, આ બધા સમીકરણ આપણે ટી અને પાઈ નેટવર્કની અંદર જોયેલા છે. તો આ રીતે આપણને જે સમીકરણો મળે છે, હવે આપણે એ બંને સમીકરણમાં ધારો કે આપણે એક સર્કિટ દર્શાવીને એ સર્કિટની અંદર જે વચ્ચેવાળો ક્રિટિકલ ભાગ છે, એ ક્રિટિકલ ભાગની અંદર ટી અને પાઈ બંને નેટવર્ક બંનેને આપણે શું કરવાના છે? એકસાથે જોડી દઈએ. ધારો કે એ વન વન ટર્મિનલ અને ટુ ટુ ટર્મિનલની વચ્ચે ટી અને પાઈ બંને આપણે જોડી દઈએ છીએ સાથે, બધું બરાબર. તો બંને એકબીજામાં કમ્બાઈન થશે અને એમના વચ્ચે તફાવત આપણે ચેન્જ જોઈ ના શકીએ એવું આપણે કહી શકીએ છીએ. તો બંને એકબીજાની અંદર કમ્બાઈન થઈ જશે. તો આ રીતે આપણે બંને ટી અને પાઈને એક સર્કિટની અંદર દર્શાવી દેવામાં આવશે. તો અહીંયા આપણે એ બંને સર્કિટ જ્યારે કમ્બાઈન કરીએ છીએ ત્યારે એમના જે ઇક્વેશન છે એ પણ આપણે ઇક્વેશન કેવા મળતા હોય છે? સમાન મળતા હોય છે. ઓકે, તો આ જે ઇક્વેશન છે આપણા એ ઇક્વેશન આપણા કેવા મળશે? સમાન. મતલબ કે
અહીંયા હું ડાયરેક્ટલી આપણે આગળ જે સમીકરણ છે એ સમીકરણ ઉપરથી હું દર્શાવી દઉં કે જે ઝેડ વન ઓસી બંને કેવા મળે સમાન, એટલે કે ઓપન સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ જે છે એ પણ સમાન હશે, ઓપન સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સ છે એ પણ સમાન હશે, અને શોર્ટ સર્કિટ ઇનપુટ ઇમ્પિડન્સ છે એ પણ બંને કેવા છે સમાન હશે. આથી આ સમીકરણો ઉપરથી હું લખી શકું છું કે ઝેડ વન પ્લસ ઝેડ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ ઝેડ બી પ્લસ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી દર્શાવે છે. એટલે કે જેના ઓપન સર્કિટવાળા જે કિંમત છે ઇનપુટ ઇમ્પિડન્સ એ બંને આપણે ઇક્વલ દર્શાવી શકીએ છીએ, બરાબર. તો આ કહીએ સમીકરણ એક. એ જ પ્રમાણે ઓપન સર્કિટ આઉટપુટ ઇમ્પિડન્સની વાત કરીએ તો ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી બરાબર ઝેડ સી ઝેડ એ પ્લસ ઝેડ બી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી આપણને મળતા હોય છે, જેને આપણે સમીકરણ બે કહીએ. અને ત્રીજું સમીકરણ આપણે લઈએ ઝેડ વન પ્લસ ઝેડ ટુ ઝેડ થ્રી અપોન ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ ઝેડ બી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી. આ રીતે આપણે ત્રણ સમીકરણો મેળવી શકીએ છીએ. હવે જેમ આપણે ટી નેટવર્કની અંદર આ સમીકરણો ઉપરથી ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી મેળવતા હતા, જે બી પ્રોસેસ કરતા હતા સરવાળા બાદબાકીની, એ જ પ્રોસેસ આપણે હવે આ વન ટુ થ્રી સમીકરણની અંદર કરશું, જેથી આપણને ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી મળશે. અને એ ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી એટલે યાદ રાખવાની જરૂર નથી, પરંતુ જે ટી નેટવર્કમાં જે પ્રોસેસ કરતા હતા એ જ પ્રોસેસ આપણે કરશું, એટલે આપણને ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી મળી જશે, બરાબર. એટલે આપણે ધ્યાનમાં રાખવાનું ડાબી બાજુની સાઈડથી જ, કે ડાબી બાજુની સાઈડમાં આપણે ઝેડ વન કઈ રીતે મેળવી શકીએ, ઝેડ ટુ કઈ રીતે મેળવી શકીએ, અને ઝેડ થ્રીની કિંમત કઈ પ્રોસેસથી આપણે સરવાળા બાદબાકીની પ્રક્રિયાથી મેળવી શકીએ છીએ, એ જ આપણે ધ્યાન રાખવાનું છે. અને સામે આપણને બીજું ઇક્વેશન મળી જશે ઝેડ એ ઝેડ બી અને ઝેડ સીના સ્વરૂપમાં, એટલે આપણને સમીકરણ મળશે જે પાઈ નેટવર્ક છે એ ટીના સ્વરૂપમાં મળશે આપણને. ઓકે, તો અહીં જેમ આપણે ટી નેટવર્કની અંદર જે ઝેડ વન ઝેડ ટુ ઝેડ થ્રી મેળવવા માટે પ્રથમ પ્રોસેસ આપણે એવી કરી હતી કે જે સમીકરણ આપણું આ મળતું હતું ઝેડ વન પ્લસ ઝેડ થ્રી, એને આપણે આ ઝેડ વન એસી વાળા સમીકરણમાંથી બાદ કરી હતી, બરોબર. એટલે સોરી, એટલે કે ઝેડ વન ઓસી માઇનસ ઝેડ વન એસીની પ્રોસેસ કરતા હતા. ઓકે, તો અહીંયા પણ આપણે એ જ કરશું કે આ ઝેડ વન પ્લસ ઝેડ થ્રીને આપણું જે આ ત્રીજું સમીકરણ છે એ છે, એમાંથી આપણે ત્રીજું સમીકરણ બાદ કરી દઈએ, બરાબર. એટલે આપણે એમ કહી શકીએ કે સમીકરણ એકમાંથી સમીકરણ ત્રણ બાદ કરીએ. ઓકે, તો પહેલી પ્રોસેસ આપણી એ રીતની રહેશે, જે પ્રોસેસ આપણે ટીમાં કરી હતી એ જ રીતે અહીંયા કરવાની છે. તો આપણે એમ કહી શકીએ ઇક્વેશન વન માઇનસ ઇક્વેશન થ્રી, બરાબર, એકમાંથી ત્રણ આપણે બાદ કરીએ. તો જો એકમાંથી ત્રણ બાદ કરશું એટલે આપણે એના ડાબી બાજુના ટર્મ્સ લઈએ તો ઝેડ વન પ્લસ ઝેડ થ્રી માઇનસ એક આ ટર્મ્સ આવી જશે. ઓકે, તો હું ડાબી બાજુનું ટર્મ્સ પહેલાં લખી નાખું, ઝેડ વન પ્લસ ઝેડ થ્રી આ ઇક્વેશન એક લખ્યું, માઇનસ આ ઇક્વેશન ત્રણ ઝેડ વન, અહીંયા માઇનસ થઈ જશે ઝેડ ટુ ઝેડ થ્રી અપોન ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી. આ એની ડાબી બાજુ. જમણી બાજુની વાત કરીએ તો ઝેડ એ ઝેડ બી પ્લસ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી, અને અહીંયા થઈ જશે ઝેડ એ ઝેડ બી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી. ઓકે, એ બાદ કરશું આપણે. તો ઝેડ એ ઝેડ બી પ્લસ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી, એમાંથી સમીકરણ ત્રણ બાદ કરી, એટલે કે ઝેડ એ ઝેડ બી ઝેડ એ પ્લસ ઝેડ બી. ઓકે, તો અહીંયા જુઓ તો એ આપણે ઝેડ વન રિમૂવ થઈ જશે, માટે મળે છે આપણને ઝેડ થ્રી માઇનસ ઝેડ ટુ ઝેડ થ્રી અપોન ઝેડ ટુ પ્લસ ઝેડ થ્રી. અને અહીંયા એ જ રીતે ઝેડ એ પ્લસ ઝેડ બીનો ગુણાકાર આપણે આ ટર્મ સાથે કરી નાખીએ, અને ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સીનો ગુણાકાર આપણે આ ઉપરના ટર્મ સાથે કરીએ, અને પછી ઓલ્ટરનેટિવ આ બધી રીતેનો ગુણાકાર દર્શાવીએ. ઓકે, તો સૌ પ્રથમ આપણે લખીએ ઝેડ એ ઝેડ બી પ્લસ ઝેડ સી ઇન્ટુ ઝેડ એ પ્લસ ઝેડ બી. ઓકે, માઇનસ ઝેડ એ ઝેડ બી ઇન્ટુ ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી. ઓકે, ડિવાઈડેડ બાય ઝેડ એ
प्लस जेड बी प्लस जेड सी इंटू जेड ए प्लस जेड बी। ओके, तो हवे आ बाजू डाबी बाजू भागनी बात करिए तो आ टू प्लस थ्री ने जेड टू प्लस जेड थ्री ने आपणे जेड थ्री साथ आपणे एनो गुणाकार कर दीए तो जेड टू नो गुणाकार जेड थ्री साथ थशे एटले जेड टू इंटू जेड थ्री प्लस जेड थ्री नो गुणाकार जेड थ्री साथ थशे एटले जेड थ्री स्क्वेर माइनस जेड टू जेड थ्री अपॉन जेड टू प्लस जेड थ्री इज इक्वल टू अहीं हवे आपणे जेड ए नो गुणाकार जेड बी अने जेड ए साथ करशुं तो जेड ए स्क्वेर इंटू जेड बी। फरी एक वार जेड ए नो गुणाकार जेड बी अने जेड बी साथ करशुं तो प्लस जेड ए जेड बी स्क्वेर प्लस जेड ए नो गुणाकार जेड सी अने जेड ए साथ करशुं એટલે જેડ એ સ્ક્વેર જેડ સી થશે અને પ્લસ જેડ એ નો ગુણાકાર જેડ સી અને જેડ બી સાથે કરીએ તો જેડ એ જેડ બી જેડ સી આપણને મળે છે માઇનસ આનો ગુણાકાર એ બી નો ગુણાકાર એ બી અને સી સાથે કરીએ તો સૌ પ્રથમ એ સાથે ગુણીએ હવે આગળ માઇનસ એટલે બધા ટર્મ્સ માઇનસ થઈ જશે તો પ્રથમ બનશે જેડ એ સ્ક્વેર જેડ બી માઇનસ બીજું બનશે જેડ એ જેડ બી સ્ક્વેર માઇનસ ત્રીજું બનશે જેડ એ જેડ બી જેડ સી ઓકે ડિવાઈડેડ બાય જેડ એ વત્તા જેડ બી વત્તા જેડ સી ઇન્ટુ જેડ એ વત્તા જેડ બી ઓકે તો અહીંયા જે કિંમત રિમૂવ થાય છે મતલબ કે આ પહેલી આ બીજી કિંમત અને આ ત્રણ ટર્મ્સ આપણે કેવા થઈ જાય છે રિમૂવ થઈ જશે તો વધે જો ડાયરેક્ટલી આપણે જોઈએ તો જેડ એ સ્ક્વેર ઇન્ટુ જેડ સી બરાબર જેડ એ સ્ક્વેર ઇન્ટુ જેડ સી ડિવાઇડેડ બાય આર ટર્મ્સ ઓકે અહીંયા લખી નાખું છું ડાયરેક્ટલી તો આ રીતે આપણને કિંમત મળે છે અહીંયાથી આપણે રિમૂવ થશે જેડ ટુ અને જેડ થ્રી તેની જમણી બાજુ જે મળે છે આપણને શું મળશે જેડ થ્રી સ્ક્વેર અપોન જેડ ટુ પ્લસ જેડ થ્રી વ્યવસ્થિત હું દર્શાવી દઉં તો જેડ થ્રી સ્ક્વેર અપોન જેડ ટુ પ્લસ જેડ થ્રી ઇઝ ઇક્વલ ટુ જેડ એ સ્ક્વેર જેડ સી અપોન જેડ એ પ્લસ જેડ બી પ્લસ જેડ સી ઇન્ટુ જેડ એ પ્લસ જેડ ઓકે આ રીતનું આપણને એક કિંમત મળે છે જે આપણને હવે આપણે મેળવવાની છે જેડ થ્રી તો ડાયરેક્ટલી જુઓ તો હું જેડ થ્રીને અહીંયાથી કરતા કરી દઉં તો જેડ થ્રી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ જેડ એ સ્ક્વેર ઇન્ટુ જેડ સી અને જેડ ટુ પ્લસ જેડ થ્રી આપણે એના ગુણાકમાં આવી જાય છે જેડ ટુ પ્લસ જેડ થ્રી ભાગ્યા જેડ એ પ્લસ જેડ બી પ્લસ જેડ સી ઇન્ટુ જેડ એ પ્લસ જેડ બી હવે અહીંયા દેખો તો જેડ ટુ પ્લસ જેડ થ્રી તો આપણી પાસે એક કિંમત હતી જેડ ટુ પ્લસ જેડ થ્રી તો જેડ ટુ પ્લસ જેડ થ્રી બરાબર શું મળે છે જેડ સી ઇન્ટુ જેડ એ પ્લસ જેડ બી અપોન જેડ એ પ્લસ જેડ બી પ્લસ જેડ સી ઓકે તો એક કિંમત હું ત્યાં સબસ્ટિટ્યુટ કરી દઉં તો જેડ એ સ્ક્વેર ઇન્ટુ જેડ સી જેડ ટુ પ્લસ જેડ થ્રી જગ્યાએ લખી નાખું હું જેડ સી ઇન્ટુ જેડ એ પ્લસ જેડ બી અને ડિવાઇડેડ બાય આના પણ લખી નાખું જેડ એ પ્લસ જેડ બી પ્લસ જેડ સી ઓકે આખું ટર્મ છે દર્શાવું તો નીચેનો ભાગ દર્શાવું જેડ એ પ્લસ જેડ બી પ્લસ જેડ સી ઇન્ટુ જેડ એ પ્લસ જેડ બી ઓકે તો જો આ અંશ અને છેદમાં છે તો આ રિમૂવ થઈ જશે અને આ ભાગ આપણો એ નીચેના છેદમાં ભાગ આવશે એટલે એનો વર્ગ થઈ જશે માટે અને જેડ સી આપણે આના સાથે ગુણી જશે એટલે હવે થશે જેડ એ સ્ક્વેર ઇન્ટુ જેડ સી સ્ક્વેર અપોન જેડ એ વત્તા જેડ બી
વત્તા ઝેડ સી નો સ્ક્વેર. ખબર પડી, આ પર નીચે આવી જશે એનો વર્ગ થઈ જશે. તો આ કોની કિંમત છે આપણી? ઝેડ થ્રી સ્ક્વેરની. તો બંને બાજુથી ઝેડ સ્ક્વેર આપણે રિમૂવ કરીએ તો ઝેડ થ્રી બરાબર આપણને મળશે ઝેડ એ ઇન્ટુ ઝેડ સી, ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ થ્રી. ઓકે, ઝેડ સી સોરી. તો આ પ્રમાણે આપણે ઝેડ થ્રી એટલે કે આ ટીની કિંમત છે ટી નેટવર્કની. અને અહીંયા દેખો તો આ બધી જ કિંમતો આપણી પાઈ નેટવર્કના ઇમ્પિડન્સ દર્શાવે છે. તો આ વાતથી આપણે પાઈને ટીમાં કન્વર્ટ કરીએ તો જેમ ટી નેટવર્કમાં આપણે ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી મેળવતા હતા જે પ્રોસેસથી, એ જ પ્રોસેસથી અહીંયા આપણે ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રી મેળવવાના રહેશે. બરાબર, હવે આ જે ઝેડ થ્રી મળી ગયા છે એ ઝેડ થ્રી આપણે શું કરી દઈશું? ધારો કે સમીકરણ એકમાંથી બાદ કરી દઈએ આપણે કિંમત, અથવા એકની અંદર કિંમત સબસ્ટિટ્યુટ કરી દઈએ તો આપણને શું મળશે? ઝેડ વન. અને સમીકરણ બેમાં સબસ્ટિટ્યુટ કરશું જેની તો આપણને મળશે ઝેડ ટુ. ઓકે, તો એ રીતે કિંમત આપણે ત્યાં સબસ્ટિટ્યુટ કરી દઈએ. તો આ સમીકરણ એકની અંદર ઝેડ થ્રીની કિંમત મૂકીએ તો આપણને શું મળશે? ધારો કે ઝેડ વન પ્લસ ઝેડ થ્રીની જગ્યા હું લખી નાખું ઝેડ એ ઇન્ટુ ઝેડ સી, ઝેડ એ ઇન્ટુ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી ઇઝ ઇક્વલ ટુ સમીકરણ એકની આપણે જે જમણી બાજુ લઈએ છીએ એટલે કે ઝેડ એ ઇન્ટુ ઝેડ બી પ્લસ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી. ઓકે, તો ઝેડ એ ઇન્ટુ ઝેડ બી પ્લસ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી. ઓકે, હવે આ બરાબરની આ બાજુ ટેમ્પ લખી નાખીએ એટલે માઇનસ થઈ જશે, માટે આપણને હવે અહીંયા મળશે ઝેડ વન. તો ઝેડ વન ઇઝ ઇક્વલ ટુ ઝેડ એ ઝેડ બી પ્લસ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી માઇનસ ઝેડ એ ઝેડ સી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી મળશે. ઓકે, નીચેનો ભાગ સરખો છે એટલે ઉપરની આપણે બાદબાકી ડાયરેક્ટલી દર્શાવી, આનો ગુણાકાર પણ કરી નાખીએ. પહેલો ગુણાકાર થશે ઝેડ એ ઝેડ બી, બીજો થશે ઝેડ એ ઝેડ સી માઇનસ બાજુવાળું ઝેડ એ ઝેડ સી રમશે. નીચે આવી જશે ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી, આ બંને રિમૂવ થઈ ગયા. તો વધ્યું ઝેડ એ ઝેડ બી અપોન ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી. ઓકે, તો આ રીતે તમને ઝેડ વનની કિંમત મળે છે. સેમ ટુ સેમ આપણે સમીકરણ બેની અંદર ઝેડ થ્રીની કિંમત મૂકશું તો આપણને મળશે ઝેડ ટુ. તો એ ઝેડ ટુ હું ડાયરેક્ટ લખી નાખી છું, તમે એક વખત મૂકીને કિંમત મૂકીને ટ્રાય કરજો. જે ડાયરેક્ટ છે ઝેડ ટુ બરાબર ઝેડ વી ઇન્ટુ ઝેડ સી ઝેડ એ પ્લસ ઝેડ બી પ્લસ ઝેડ સી. ઓકે, આ સમીકરણ યાદ રાખવાની એક ટ્રીક છે, આગળ આપણે અગાઉ આગળની વિડીયોમાં આપણે જોઈશું. બરાબર, તો આ રીતે ઝેડ વન ઝેડ ટુ અને ઝેડ થ્રીની કિંમતો આપણે મેળવીએ છીએ. તો આ વાત થઈ એ પાઈનું આપણે ટીમાં કન્વર્ટ કરીએ છીએ એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે ટી ટુ પાઈ કન્વર્ટ જોશું. ઓકે, થેન્ક યુ.